તક્ષશિલા વિદ્યાલયના ડિસ્ટન્સ લર્નિંગ કોર્સમાં હું હાર્દિક ઉપાધ્યાય આપનું સ્વાગત કરું છું. તો મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે પારિમાણિક વિશ્લેષણની અંદર એકરૂપતાના સિદ્ધાંતની ચર્ચા કરી. એકરૂપતા એટલે કે પ્રિન્સિપલ ઓફ હોમોજેનિટી, બરાબર છે? એની અંદર આપણે જોયું કે સમીકરણના દરેક પદોના પરિમાણ કેવા હોય છે મિત્રો? સમાન હોય છે, બરાબર છે? એની આપણે ચર્ચા કરી અને એક્ઝામ્પલ્સ આપણે સોલ્વ કરતા શીખ્યા. તો મિત્રો, હવે આજે આપણે એનાથી આગળ જોઈએ કે પારિમાણિક વિશ્લેષણના ઉપયોગો, બરાબર છે? આપણે જે પારિમાણિક વિશ્લેષણ શીખ્યા, બરાબર છે, પરિમાણ કાઢતા શીખ્યા ભૌતિક રાશિના, તો એ પારિમાણિક વિશ્લેષણના ઉપયોગો શું હોઈ શકે એના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો મિત્રો, એનો પહેલો જ ઉપયોગ છે કે પારિમાણિક સુસંગતતાની ચકાસણી. હા મિત્રો, પારિમાણિક સુસંગતતા, બરાબર છે? કે તમને કોઈ ઇક્વેશન આપેલું હોય, બરાબર છે, કે ફોર એક્ઝામ્પલ હું અહીંયા લઉં કે s = ut + 1/2 at² તો મિત્રો, આ ઇક્વેશન વિશે તમે જાણો છો, બરાબર છે? s = ut + 1/2 at² તો s શું છે મિત્રો? અહીંયા s જે છે એ સ્થાનાંતર છે. s બરાબર શું છે? સ્થાનાંતર. u શું છે મિત્રો? વેગ છે. પણ કેવો? પ્રારંભિક વેગ. t મિત્રો સમય છે, એ તમારો પ્રવેગ છે. મતલબ શું કે અહીંયા LHS લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર S એટલે કે સ્થાનાંતર આપેલું છે, તો સ્થાનાંતર નું પારિમાણિક સૂત્ર જે થશે એવું જ રાઈટ સાઈડ ના જે સમીકરણ હશે એની દરેક પદનું સમીકરણ પણ, એટલે કે દરેક પદનું પારિમાણિક સૂત્ર પણ S ના પારિમાણિક સાથે સુસંગતતા ધરાવતું હોવું જોઈએ. ત્યારે આપણે કહી શકીએ કે ભાઈ આ જે ઇક્વેશન છે એ સાચું છે, બરાબર છે? તો જ્યારે મિત્રો કોઈ ઇક્વેશન સાચું છે કે ખોટું એ આપણે જ્યારે ચકાસણી કરવી હોય પારિમાણિક વિશ્લેષણની દ્રષ્ટિએ, ત્યારે મિત્રો આપણે આવી રીતે કોઈ ઇક્વેશન લઈશું. આ વસ્તુને હું અહીંયા સાઈડ ઉપર લખી દઉં અને તમને બતાવું કે આની ગણતરી આપણે કઈ રીતે કરવાના છે. ઓકે, તો હવે મિત્રો LHS = RHS આપણે કરવું હોય તો LHS બરાબર S આપણને આપેલો છે. S નો મતલબ છે સ્થાનાંતર. અહીંયા જો તમને દેખાતું હોય તો અહીંયા લખી દો, S બરાબર છે સ્થાનાંતર, બરાબર. U જે છે એ વેગ છે, T જે છે એ સમય છે, અને એ જે છે એ પ્રવેગ છે. ઓકે, એસ એટલે સ્થાનાંતર, એટલે મિત્રો એનું પારિમાણિક સૂત્ર L1 થશે. અથવા તો તમે આખું લખવું હોય તો m₀ l₁ t₀ આવું પણ લખી શકો. હવે મિત્રો આ LHS બરાબર RHS એટલે કે રાઈટ સાઈડ હેન્ડમાં જેટલા પણ ટર્મ્સ છે એ દરેક ટર્મનું પારિમાણિક સૂત્ર S ના પારિમાણિક સૂત્ર સાથે સુસંગતતા ધરાવતું હોવું જોઈએ. જો એ સુસંગતતા ધરાવે તો આપણે કહી શકીએ કે આ જે સૂત્ર છે કે આ જે ઇક્વેશન છે એ પારિમાણિક વિશ્લેષણની દ્રષ્ટિએ સાચું છે મિત્રો, બરાબર છે? તો હવે આપણે RHS લઈએ તો RHS બરાબર UT, બરાબર. પ્રથમ પદ જે છે એ UT છે અને આ જે છે દ્વિતીય પદ છે. તો પ્રથમ પદ ની અંદર U એટલે કે મિત્રો વેગ છે. વેગ એટલે મીટર પર સેકન્ડ, એટલે કે m₀ l₁ t - 1 × t એટલે કે t. તો હવે મિત્રો આ t અને આ t કેન્સલ થઈ જશે. તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે UT બરાબર RHS બરાબર તમને શું મળ્યું? L₁. એટલે મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે LHS = RHS. તો આ ટર્મ સાચી છે.
હવે આપણે નેક્સ્ટ ટર્મ માટે ચેક કરીએ RHS ની બીજી એક ટર્મ છે તો અહીંયા RHS બરાબર તમને આપેલું છે AT² એ એટલે મિત્રો પ્રવેગ છે મીટર પર સેકન્ડ સ્ક્વેર ઇનટુ T² એટલે કે સમયનો વર્ગ બરાબર તો આનું આપણે પારિમાણિક સૂત્ર લખવું હોય તો M0 L1 T-2 ઇનટુ T-2 આનું સૂત્ર મેં લખ્યું આ T-2 કેન્સલ આઉટ થઈ જશે મિત્રો તો ફાઇનલી આપણને મળશે M0 L1 T0 એટલે કે મિત્રો તમે હવે અહીંયા લખી શકો કે LHS RHS એટલે કે મિત્રો આ જે ઇક્વેશન છે તમે ઓલરેડી આને 9મા 10મા ધોરણની અંદર અભ્યાસ કરીને આવ્યા છો એટલા માટે મેં આવું એક ઇક્વેશન કીધું કે જેના વિશે તમે ઓલરેડી જાણો છો કે આ સૂત્ર જે છે હકીકતમાં ધરાવતું છે વાસ્તવિકતા ધરાવે છે કે આવું ઇક્વેશન હકીકતમાં છે તો અહીંયા આપણે આ ઇક્વેશન સાચું છે કે ખોટું એ આપણે પારિમાણિક વિશ્લેષણની મદદથી ચકાસી લીધું મિત્રો તો અહીંયા મિત્રો તમે જોયું કે LHS નું પણ પરિમાણ અને RHS ને પણ બંને ટર્મનું પરિમાણ કેવું થાય છે સમાન થાય છે એટલે મિત્રો આપણે અહીંયા કહી શકીએ કે આ સૂત્ર પારિમાણિક વિશ્લેષણની દ્રષ્ટિએ પારિમાણિક દ્રષ્ટિની રીતે જ માત્ર ને માત્ર ખાસ ધ્યાન આપજો પારિમાણિક વિશ્લેષણની દ્રષ્ટિથી જ સાચું છે કે ખોટું એ મેળવી શકીએ છીએ હવે મિત્રો ફોર એક્ઝામ્પલ હું અહીંયા એવું લખત કે આ પૂછું છું અહીંયા હમણાં હું એવું લખત કે S UT + 180² જો મિત્રો મેં આવું લખ્યું હોત તો પણ પરિમાણિક દ્રષ્ટિએ આ ઇક્વેશન સાચું જ ગણી શકાય પરંતુ મિત્રો વાસ્તવમાં આ ઇક્વેશન કેવું છે ખોટું છે તો પારિમાણિક વિશ્લેષણની દ્રષ્ટિએ આ ઇક્વેશન આપણને સાચું જણાય છે પણ વાસ્તવિકતાની દ્રષ્ટિએ જોઈએ તો આ ઇક્વેશન સાચું નથી કેમ કારણ કે અહીંયા 100 છે અહીંયા એક્ચ્યુઅલમાં 1/2 આવે છે તો મિત્રો અહીંયા આ પારિમાણિક વિશ્લેષણની એક મર્યાદા થઈ ગઈ ખાસ ધ્યાન રાખજો કે અહીંયા પારિમાણિક દ્રષ્ટિએ આપણે જ્યારે ઇક્વેશનને સોલ્વ કરીએ છીએ તેની એક મર્યાદા છે કે આવા કોઈ નંબર્સ હોય એટલે કે પરિમાણ રહિત વસ્તુઓનું ડાયમેન્શન અહીંયા આપણે કેલ્ક્યુલેટ કરી શકતા નથી એટલે કે જે વસ્તુનું પરિમાણ ન હોય એવી જો કોઈ વસ્તુ સૂત્રની અંદર આવેલી હોય તો એને આપણે પારિમાણિક વિશ્લેષણની મદદથી ગણી શકતા નથી મિત્રો તો આપણે એની લિમિટેશન્સનો અલગથી આપણે ભણવાનું છે એ વખતે તો સમજાય છે પણ અત્યારે મેં તમને સાથે સાથે એને બતાવી દીધું બરાબર છે તો મિત્રો આવું જ એક બીજું ઉદાહરણ લઈએ આપણે બરાબર તો બીજું એક ઉદાહરણ હું આવું લઉં તો એની અંદર આપણે આ જ વસ્તુનું એક બીજું ઉદાહરણ લઈ લઈએ કે માની લો કે આપણી જોડે ઇક્વેશન છે T = 2π√L/g આ મિત્રો આ ઇક્વેશન તમે જોયેલું નહીં હોય બરાબર પણ જ્યારે હવે 11 સાયન્સ તમે લીધું છે તો તમને આ ઇક્વેશન જોવા મળશે દોલનનું જે ચેપ્ટર આપણે ચાલીશ ત્યારે આ ઇક્વેશન તમને જોવા મળશે દોલન માટેનું આવર્તકાળનું ઇક્વેશન છે તો મિત્રો હવે અહીંયા તમે જોવો તો ટી શું છે ટી જે છે એ તમારો સમય છે શું છે ટી જે છે એ તમારો સમય છે ટાઈમ એટલે સમય L શું છે મિત્રો L જે છે એ લંબાઈ છે એટલે કે અંતર બતાવે છે અને G છે બરાબર G એ તમારો ગુરુત્વ પ્રવેગ છે એટલે કે
ગુરુત્વ પ્રવેગ છે તો આપણે એક્સેલરેશન ઇન્ટુ ગ્રેવિટી એટલે ગુરુત્વ પ્રવેગ જ લખી દો. એટલે કે વન ટાઈપ ઓફ પ્રવેગ બરાબર. તો હવે મિત્રો આનું પારિમાણિક દ્રષ્ટિએ આ ઇક્વેશન સાચું છે કે નહીં એની આપણે ચકાસણી કરીએ. તો ફર્સ્ટ આપણે જોઈએ LHS. LHS માં T છે તો આપણને એનું પરિમાણ T મળશે, અથવા તો આપણે લખવું હોય તો M0 L0 T1. હવે મિત્રો RHS ની આપણે ચકાસણી કરીએ તો RHS ની અંદર આ શું છે, અંડરરૂટ L અપોન G. તો મિત્રો હવે આને આપણે શું કરીશું, અંડરરૂટ L અપોન G. તો આ 2π જે છે મિત્રો, આ 2π એ તો પરિમાણ રહિત વસ્તુ છે, કોઈ અચળાંક છે, એટલે આપણે એને ગણતરીમાં લેશું નહીં. હવે આને આપણે અંડરરૂટ L અપોન G લખીએ તો આનું પરિમાણ શું થશે મિત્રો, અંડરરૂટ L એટલે L1 બરાબર છે, અને G એટલે ગુરુત્વ પ્રવેગ એટલે કે મીટર પર સેકન્ડ સ્ક્વેર, મીટર પર સેકન્ડ સ્ક્વેર, મીટર એટલે L1, સેકન્ડ સ્ક્વેર એટલે T-2. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો L1 L1 કેન્સલ આઉટ થશે અને આ T-2 છે એને આપણે ઉપર લઈ જઈએ તો અંડરરૂટ T2 થઈ જશે, આ -2 ઉપર જશે તો બરાબર છે. હવે તમે આ સ્ક્વેર અને અંડરરૂટ ને કેન્સલ આઉટ કરી શકો મિત્રો, તો ફાઇનલી તમને જવાબ મળશે T, કે જે તમને LHS ની અંદર પણ જોવા મળેલો છે. તો મિત્રો અહીંયા RHS બરાબર આપણને T મળે છે અને LHS બરાબર પણ T જ મળે છે. તો અહીંયા કહી શકીએ કે LHS ઇઝ ઇક્વલ્સ ટુ RHS. એટલે મિત્રો હજી પણ આપણે કહી શકીએ કે આ ઇક્વેશન જે છે એ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે. અહીંયા પણ મિત્રો એ જ મર્યાદા લાગે છે કે આ 2π છે એની જગ્યાએ હું અહીંયા ઇક્વેશન લખી દઉં T ઇઝ ઇક્વલ્સ ટુ 4π અંડરરૂટ L બાય G. તો પારિમાણિક દ્રષ્ટિએ આ ઇક્વેશન સાચું હોય પણ વાસ્તવમાં એ સાચું નથી. એટલે કે આવી જે કોન્સ્ટન્ટ ટર્મ હોય, કે વાસ્તવિક સંખ્યાઓ હોય, એને જ્યારે આપણે પારિમાણિક વિશ્લેષણની મદદથી સૂત્રની ચકાસણી કરતા હોઈએ ત્યારે ચકાસી શકતા નથી, એ એની મર્યાદા છે. તો મિત્રો આશા રાખું કે પારિમાણિક સુસંગતતાની ચકાસણી વિશે તમને ખ્યાલ આવી ગયો છે. મિત્રો હું તમને એક એક્ઝામ્પલ આપું કે તમારે હોમવર્કની અંદર કરવાનું છે બરાબર છે. તમારે મને એ એક્ઝામ્પલને હોમવર્ક કરીને બતાવવાનું છે. તો હું એ રકમ લખી દઉં છું અહીંયા બોર્ડ ઉપર તમારા માટે. તો એ રકમ કંઈક આવી છે, H is equals to R rho G upon 2s cos theta. અહીંયા મિત્રો હું તમને દરેક ટર્મ્સ લખી આપું છું. H is equals to અહીંયા ઊંચાઈ છે બરાબર છે, R બરાબર એની ત્રિજ્યા છે એટલે કે અંતરનો માપન છે એટલે L1 થશે બરાબર છે. રો એટલે કે મિત્રો એની ઘનતા છે, ઘનતા છે. હવે ઘનતાનું પારિમાણિક સૂત્ર કઈ રીતે શોધવું એ મેં તમને અગાઉથી શીખવાડેલું છે એટલે તમે શોધી શકશો. S જે છે એ મિત્રો સરફેસ ટેન્શન છે, S જે છે સરફેસ ટેન્શન. એનું હું તમને સૂત્ર આપી દઉં, F/L બરાબર છે. તો એના ઉપરથી તમે સરફેસ ટેન્શનને ગણી શકશો. તો હવે કઈ ટર્મ બાકી રહેતી હોય તો ચલો થીટા જે છે એ એંગલ છે બરાબર. હવે મિત્રો બીજી એક વાત તમને કરું કે એંગલ એટલે કે આપણે બે પૂરક રાશિનો અભ્યાસ કર્યો, સમતલ કોણ અને ઘન કોણ, અને બંનેના આપણે યુનિટ જોઈએ તો રેડિયન અને સ્ટીરેડિયન બે એના યુનિટ હતા. તો મિત્રો એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે બે જે પૂરક રાશિ છે વિશ્વની અંદર, સમતલ કોણ અને ઘન કોણ, એ બંને પરિમાણ રહિત એટલે કે હું અહીંયા લખી લો, અહીંયા ફરી લખું છું બરાબર, સમતલ કોણ અને ઘન કોણ બંને પૂરક રાશિ પરિમાણ રહિત
બંને પૂરક રાશિઓ પરિમાણ રહિત છે તો અહીંયા થીટા છે એંગલ છે ખૂણો છે કોણ છે એટલે એ પણ પરિમાણ રહિત થશે બરાબર તો મિત્રો વિશ્વની અંદર કોઈ પણ રાશિ એવી ન હોઈ શકે કે જે પરિમાણ રહિત હોય પરંતુ આ બે જે છે એ અપવાદ છે તો સમતલ કોણ અને ઘન કોણ એ બંને રાશિઓ પૂરક રાશિઓ એ પરિમાણ રહિત છે તો મિત્રો એનાથી વિરુદ્ધ આપણે વિચારીએ કે શું વિશ્વની અંદર કોઈ એવો ભૌતિક રાશિ હોય છે કે જેનું પરિમાણ હોય પરંતુ એકમ ન બરાબર આ બંને રાશિના એકમ છે એકમો છે એ બંનેના એકમો શું છે સમતલ કોણના એકમ શું છે રેડિયન અને સ્ટી રેડિયન તો બંને એકમો ધરાવે છે પરંતુ પરિમાણ ધરાવતા નથી તો મિત્રો અહીંયા એવું બન્યું કે એકમો છે પણ પરિમાણ નથી તો આનાથી ઊંધું આપણે વિચારીએ શું વિશ્વમાં કોઈ એવો રાશિ છે કોઈ એવી ભૌતિક રાશિ છે કે જેનો પરિમાણ હોય પરંતુ એકમ ના હોય તો મિત્રો અહીંયા હું કહીશ કે વિશ્વની અંદર એવું કોઈ પણ ભૌતિક રાશિ નથી કે જેને પરિમાણ હોય પરંતુ એકમો ન હોય બરાબર એટલે કે હંમેશા યાદ રાખવાનું જેનો એકમ હોય એનું પરિમાણ હોય એ 100% ની વાત 100% એનું પરિમાણ હોય જ પરંતુ આ માત્ર ને માત્ર બે જ અપવાદ છે રેડિયન અને સ્ટી રેડિયન બે અપવાદ છે એ બંને જ ભૌતિક રાશિ એવી છે કે જેની અંદર પરિમાણ નથી પરંતુ એકમ છે બરાબર આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો તો હવે મિત્રો આપણે આગળ જઈએ ઓકે તો મિત્રો હવે મેં તમને આની અંદર દરેક વસ્તુ આપી દીધેલી છે S એટલે કે સરફેસ ટેન્શન F by L cos થીટા એટલે કે એંગલ છે એને કોઈ પરિમાણ હશે નહીં મિત્રો આને આપણે લખી લીધી જોઈએ cos ની વેલ્યુ આપણે માની લો કે થીટા એટલે કે 30 ડિગ્રી 60 ડિગ્રી 45 ડિગ્રી 90 ડિગ્રી આવું લેતા હોઈએ છે બરાબર છે ચલો આની જગ્યાએ sin લઈએ તો sin માટે પણ એવું જ થશે બરાબર તો sin 0 ચલો sin 0 ની કિંમત કેટલી 0 sin 30 બરાબર 1 half 1 upon root 2 root 3 by 2 અને 1 તો મિત્રો તમે અહીંયા જોઓ છો કે sin 30 sin 45 90 દરેકના જવાબ કોઈ એક કિંમત આવે છે કોઈ એક વાસ્તવિક સંખ્યા આવે છે બરાબર છે તો આ કિંમત એટલે કે કોઈ ન્યુમરિકલ એટલે કે કોઈ નંબર એને કોઈ પરિમાણ હોતું નથી એ આપણે જાણીએ એટલા માટે મિત્રો અહીંયા એંગલ સમતલ કોણ અને ઘન કોણ એ બંનેને પરિમાણ નથી કેમ કારણ કે એનો જવાબ આપણને કોઈ નંબર મળે છે એટલા માટે એનું પરિમાણ નથી હવે ખ્યાલ આવે કે બંને પૂરક રાશિને કેમ પરિમાણ નથી બરાબર છે ઓકે તો હવે મિત્રો આ તમારું હોમવર્ક થઈ ગયું તો તમારે એને આ એક્ઝામ્પલને મને સોલ્વ કરીને બતાવવાનું છે ઓકે હવે આપણે મિત્રો એની બીજી એપ્લિકેશન જોઈએ પારિમાણિક સુસંગતતાની ચકાસણી થઈ ગઈ હવે આપણે બીજી એની ઉપયોગીતા છે કોની ઉપયોગીતા મિત્રો હવે આપણે એની બીજી એપ્લિકેશન એટલે કે એકમોનું રૂપાંતરણ જોઈએ તો એકમોનું રૂપાંતરણ એટલે શું તો મિત્રો આપણે કોઈ એક એકમ આપેલો છે તો એના બીજા એકમની અંદર આપણે એને ફેરવવું હોય ધારો કે 1 મીટર છે બરાબર 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર આપણને ખબર છે પરંતુ આપણને ખબર ના હોય કે 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર તો એને આપણે એકમોના રૂપાંતરણની મદદથી શોધી શકીએ કે ભાઈ 1 મીટર છે તો એ મીટરને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવું હોય તો એનું મૂલ્ય શું આવે બરાબર છે ધારો કે 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર એવું પૂછે તમને તો એ પણ આપણે પારિમાણિક રૂપાંતરણની મદદથી શોધી શકીએ તો 1 મીટર આપેલા છે અહીંયા સેન્ટીમીટર થાય તો પણ કેટલા થાય એ આપણને ખબર નથી તો આવું જ એક ઉદાહરણ મિત્રો આપણે જોઈએ કે 1 ન્યૂટન બરાબર કેટલા ડાયમંડ બરાબર ન્યૂટન એટલે મિત્રો બળનો એકમ છે F = ma એનો યુનિટ થાય m એટલે કે કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર અથવા તો એને 1 ન્યૂટન પણ કહેતા હોઈએ છીએ એટલે આના બે યુનિટ છે કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર અથવા તો ન્યૂટન અને મિત્રો ડાયમંડ પણ F નો જ એટલે કે બળનો જ એકમ
છે તો ડાઈન જે છે એ આ એનો એસઆઈ એકમ છે બરાબર અથવા તો એમકેએસ પદ્ધતિમાં છે અને ડાઈન જે છે એ સીજીએસ પદ્ધતિ પ્રમાણે છે તો આ એસઆઈ અથવા તો એમકેએસ પદ્ધતિ સીજીએસ માં કન્વર્ટ કરવી છે તો કઈ રીતે કરી શકાય તો એ આપણે જોઈએ મિત્રો તો અહીંયા આપણે શું જોઈશું તો n1 u1 બરાબર n2 u2 આ ઇક્વેશન છે આપણી પાસે તો આ ઇક્વેશન ની મદદ થી આપણે આને રૂપાંતરિત કરીશું કે 1 ન્યૂટન બરાબર કેટલા ડાઈન થાય એ આપણે શોધીશું બરાબર તો અહીંયા મિત્રો n1 બરાબર શું આપેલું છે n1 બરાબર 1 આપેલું છે અને u1 એટલે આનો યુનિટ બરાબર u1 એટલે આનો યુનિટ તો ન્યૂટન નો યુનિટ માં આપણે લખીએ કે m એટલે કે કિલોગ્રામ 1 કિલોગ્રામ l એટલે કે લેન્થ ની અંદર આપણને શું આપેલું છે કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર આવું આપણે લખી શકીએ કે ભાઈ 1 ન્યૂટન બરાબર 1 કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર તો અહીંયા 1 કિલોગ્રામ l બરાબર 1 મીટર અને t બરાબર s સ્ક્વેર બરાબર અથવા તો s ની -2 બરાબર તો હવે આ આપણે u1 મળી ગયું સામે આપણે u2 શોધીએ તો અહીંયા આપણે u1 ની અંદર શોધવું હોય તો n2 બરાબર કેટલા છે એ આપણે શોધવાના છે પ્રશ્નાર્થ છે તો u2 બરાબર હવે u2 તો એની અંદર m બરાબર શું થશે મિત્રો તો ડાઈન બરાબર આપણે કિલોગ્રામ નો સીજીએસ યુનિટ શું થાય મિત્રો ગ્રામ મીટર નો સેન્ટીમીટર અને સેકન્ડ નો તો સેકન્ડ જ રહેશે તો અહીંયા m બરાબર શું આવશે 1 ગ્રામ આવશે l બરાબર શું આવશે મિત્રો સેન્ટીમીટર આવશે અને t બરાબર શું આવશે સમય જ આવશે તો હવે મિત્રો આપણને n1 u1 અને u2 મળી ગયા છે n2 આપણે શોધવાનું છે તો હવે આપણે આ ઇક્વેશન ની અંદર કિંમતો મૂકીએ તો શું લખી શકાય તો n1 બરાબર n2 આપણે શોધવું છે તો n2 ને કરતા બનાવીએ તો આપણે લખી શકીએ કે n1 ઇન્ટુ u1 અપોન u2 આવું લખી શકાય ઓકે તો n1 બરાબર આપણી જોડે કિંમત છે 1 u1 ની કિંમત પહેલા m થી m ગણીએ તો 1 કિલોગ્રામ અપોન ગ્રામ u2 બરાબર ગ્રામ આવશે બરાબર બીજા નંબર પર જોઈએ l તો l બરાબર મીટર છે આ સેન્ટીમીટર છે આમાં તો બંને સેકન્ડ જ છે ઉપર જશે તો -2 થશે બરાબર અથવા તો આ સેમ ઉડી જવાનું છે એટલે એનું પણ કોઈ ફેર પડશે નહીં હવે આપણે જોઈએ તો 1 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ બરાબર તો આપણે એને કન્વર્ટ કરવું હોય તો 10^3 લખી શકીએ 1000 ગ્રામ બરાબર 1 કિલો થાય તો 10^3 બરાબર 1 બરાબર કિલોગ્રામ ને ગ્રામ માં કન્વર્ટ કર અને આ તો 1 ગ્રામ જ છે બરાબર તો આને આવી રીતે લખી શકીએ 1 કિલો બરાબર 10^3 ગ્રામ અને આ તો ગ્રામ જ છે બરાબર હવે આપણે મીટર ની વાત કરીએ તો 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર તો 100 સેન્ટીમીટર આપણને ખબર છે તો 10^2 સેન્ટીમીટર અપોન સેન્ટીમીટર અને આ તો 1 કેન્સલ આઉટ થઈ જાય એટલે આને લખતો નથી અહીંયા ગ્રામ થી ગ્રામ કેન્સલ થશે સેન્ટીમીટર થી સેન્ટીમીટર કન્વર્ટ થશે તો 10^3 ઇન્ટુ 10^2 એટલે આપણો જવાબ આવશે 10^5 તો મિત્રો આપણને n2 બરાબર 10^5 મળે એટલે કે મિત્રો અહીંયા આપણે લખી શકીએ કે અહીંયા લખો 1 ન્યૂટન બરાબર 1 ન્યૂટન બરાબર 10^5 ડાઈન આવો એમસીક્યુ પૂછી શકે મિત્રો તમને બરાબર જેડબલી જે મેન્સ એડવાન્સ અથવા તો નીટ ની અંદર અથવા તો બોર્ડ લેવલ પર આવો કોઈ એક્ઝામ્પલ પૂછે કે ભાઈ એકમોનું રૂપાંતર
કરવાનું છે તો આવી રીતે તમે એને કરી શકો ઇક્વેશન યાદ રાખવાનું n1 u1 n2 u2 અને એના ઉપરથી તમે 1 ન્યૂટનના તમે યુનિટ લખી દો એનાથી n1 મળશે u1 મળશે n2 આપણે શોધવાના છે અને u2 મળશે અને એને આ ઇક્વેશનની મદદથી આવી રીતે સરખાઈ દેશો એટલે તમને 1 ન્યૂટન બરાબર કેટલા ટાઈમ એ તમે શોધી શકશો તો મિત્રો આજના લેક્ચરમાં આટલે સુધી આપણે રાખીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં કોઈ નવા ટોપિક સાથે આપણે મળીશું ત્યાં સુધી બધા ખુશ રહો સલામત રહો